કચ્છમાં પાણીની અછતની પરિસ્થિતિમાં તળાવો સુકાઈ ગયા છે, જ્યારે રાજાશાહી સમયમાં દેસલસર તળાવમાં ગટરની લાઈનો છોડાતા તળાવ ગટરના પાણીથી છલકાતું હોવાથી લોકો તેનો ઉપયોગ કરી શકે એમ નથી. નીર માટે ઝંખતા કચ્છમાં નીરથી ભરેલું આ શોભા પૂરતા તળાવને ખાલી કરીને ગટર લાઈનોનો નિકાલ કરવામાં આવે, તેમજ ચોમાસામાં વરસાદનું સ્વચ્છ પાણી ભરવાની સુવિધા માટે લોક માંગ ઉઠવા પામી હતી. ખાસ કરીને આ વિસ્તારના દરેક લોકોની માંગણી છે કે આ તળાવની નગરપાલિકા સાર સંભાળ લીધી નથી અને ચોમાસા પરિવાર પણ જે સફાઈ કરવી જોઈએ તળાવમાં એ પણ થતી નથી. તો અત્યારે જે ગટરનું પાણી છે એનાથી લગભગ આ તળાવ ઓગનવા આવ્યું છે, એટલું બધું પાણી તળાવમાં જામ થઈ ગયું છે. તો નગરપાલિકાને તંત્રને ખરેખર વિનંતી છે કે આ તળાવ ખાલી કરાવી, જે ગટરનું પાણી છે એ ખાલી કરાવે, તો આવનાર દિવસોમાં સારું ચોમાસું થશે અને તળાવ ફરી સરસ પાણીથી ભરાઈ જશે. તો ખરેખર આ તળાવને ગટર મુક્ત કરી, ગટરના પાણી મુક્ત કરી અને આમાં નવું પાણી ચોમાસાનું આવે એવી રીતે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે અને આ તળાવ જે ગટરનું પાણી ભરાઈ ગયું છે એ તળાવ તાત્કાલિક અત્યારે ખાલી કરાવે. શું નામ છે આપનું? અરુણભાઈ, અને દેશસર તળાવની હાલ ખસ્તા હાલત જોવા મળી રહી છે અને ગટરના પાણીમાં પરિવર્તન થઈ રહ્યું છે, એ બાબતે શું કહેશો ખાસ? આ દેશસર તળાવ જે ભીડના નાકે આવે છે એ જે નાક છે ભુજનું, જેમ આપણે હમીરસર તળાવ નાકનું કહીએ છીએ એ પ્રમાણે, એ પણ ઇતિહાસ છે. 400 વર્ષ પહેલાંનું તળાવ હતું, એમાં દરેક નાગરિક પાણી પીવાનું લેતા હતા. આ કેટલી પડચાને કામ આવતો હતો, દરેક કોમી એકતા ભાઈઓથી રહેતા હતા, એ તળાવનો લાભ લેતા હતા. અત્યારે જે પોઝિશનમાં જોઈ શકો છો કે આમાં તળાવમાં જે ગટરની ચેમરું આવ્યું છે એનાથી ઉભરાણું છે, તળાવમાંથી રોગચાળો ફાટે એવી શક્યતા છે, ત્યારે અમે બધા મળી અને અમે એને વધાર્યો. ત્યાં વધારવા પાછળ આ જાડી ચામડીવાળા જે રહ્યા સત્તા પક્ષના, લેખિતમાં બધું આપ્યું, છતાં પણ આ તળાવનું કોઈ જાતે ધ્યાન દોરવા મમન થઈ આવ્યો. આ રમઝાન મહિનો માસ હાલે છે ત્યારે રોજા તો કેમ છોડતા હોય, આ ગટરની ગુદબુદ જે ઘરમાં આવતી હોય કેવી રીતે માણસ ઇન્સાન જીવી શકે, રોગચાળો ફાટે તો શું આ સત્તા પક્ષના આ લોકો એક્શન આના માટે લઈ શકે, જે ધ્યાને જ નથી દોર્યો કે ગરીબ માણસો કેવી રીતે હાલતમાં જીવે છે, એ લોકો ક્યારે જોવા પણ એ લોકો નથી આવ્યા. બાજુ